હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે વાત કરીશું અત્યારની કપાસ અને મગફળીની પરિસ્થિતિ તથા અત્યારના જે વાતાવરણ છે વરસાદનું એના વિશે. મિત્રો, આજે છેક ઉપલેટા, ધોરાજી, મોવૈયા, શિવરાજગઢ અને આ બાજુ રામોદ, રાજગઢ, ઘોઘાવદર, ગોંડલ અને વચ્ચે જેટલા પણ ગામડાઓ આવે છે એ બધા જ ગામડાઓની અંદર આંટો મારવા ગયો તો લગભગ બધે જ ચક્કર લગાડ્યું છે. પણ બપોર સુધી હું ત્યાં હતો, લગભગ એક વાગ્યા સુધી, અને ત્યાં સુધીમાં વરસાદ નહોતો અને કપાસની બહુ સારી પરિસ્થિતિ ઘણા બધા ખેતરોમાં જોવા મળી છે. કપાસ છે લહેરાતો તો મગફળી ખૂબ સારી રીતે હતી, પણ બપોર પછી જે વરસાદ શરૂ થયો છે આ વિસ્તારોની અંદર, ખાસ કરીને રાજકોટથી લઈને છેક ધોરાજી ઉપલેટા સુધી વધઘટે વરસાદ છે, ઓછો છે, ક્યાંક વધુ છે. પણ વરસાદને લીધે ફરી પાછા કપાસના ફૂલ ખરી જવાનો સિલસિલો ચાલુ થયો છે. ઠેક ઠેકાણે અત્યારે વરસાદ થઈ રહ્યા છે. વરસાદની સિસ્ટમ અત્યારે ચોમાસા જેવી જામી ગઈ છે અને ઠેર ઠેરથી વરસાદ પડી રહ્યા, નવાવડ મળી રહ્યા છે. મને જે રિપોર્ટ મળ્યા છે એ પ્રમાણે છે કે જૂનાગઢ સુધી થોડો જાજો વધુ ઓછો ભારે હળવો વરસાદ છે. ઉપલેટાની અંદરના આજુબાજુના ગામડાઓમાં, કોટડા, સાંગાણીની આજુબાજુ બધે જ વરસાદ છે. કચ્છમાં મુંદ્રા, માંડવી, અબડાસા, ભુજની આજુબાજુ, કુકમા અને આ બાજુ લાખોંદ અને એની આજુબાજુના બધા જ વિસ્તારોમાં વરસાદ છે. ભાયાવદરમાં જબરજસ્ત વરસાદની વાત હતી, કારણ કે એ બધા વિસ્તારોની આજુબાજુ હતો અને ખેડૂતો પાસેથી રિપોર્ટ મળ્યા છે. પણ વરસાદને લીધે મિત્રો ઘણી બધી નુકસાની ગઈ છે. તમારા વિસ્તારમાં, તમે કયા વિસ્તારમાંથી છો એ ખાસ કોમેન્ટમાં કયો, અને વરસાદથી તમારા વિસ્તારમાં હવે જે લેટેસ્ટ નુકસાન થયું હોય આજકાલમાં એના વિશે જરૂરથી માહિતી આપો. કારણ કે કપાસના જે ઉત્પાદનના અંદાજો ગયા રવિવારે રાજકોટ ખાતે મળેલી સૌરાષ્ટ્ર જીનસ એસોસિએશનની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા છે એ સાવ ઉલટા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. 90 લાખ ગાંસણી બંધાશે ગુજરાતમાં એવો અંદાજ સૌરાષ્ટ્ર જીનસ એસોસિએશન દ્વારા મૂકવામાં આવ્યો છે અને સદંતર ખોટો પડે એમ છે. અત્યારે કપાસના પાકના અંદાજો મિત્રો કોઈ લગાડે એવી પરિસ્થિતિ નથી, કારણ કે વરસાદ રોજબરોજ આવી રહ્યો છે અને હજુ દિવાળી કે બેસતા વર્ષના દિવસે પણ વરસાદ પડે એવી આગાહીઓ થઈ છે. એટલે કપાસના અંદાજો કોઈ પણ લગાવે લગભગ ખોટા પડે એવી હાલત અત્યારે છે. કપાસને નુકસાન થાય છે એવી રીતે ઘણા બધા ખેતરોમાં જ્યાં પાણી વહી ગયા છે ત્યાં પાથરા રૂપે જે મગફળી પડી હતી એ પણ તણાઈ ગઈ છે, અથવા તો એને પકડવા ખેડૂતો દોડ્યા છે કાયદેસર, એવા બધા દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એટલે આ વખતે મગફળીની પરિસ્થિતિ સારી છે એટલે એની અંદર નુકસાન થાય તો એ ખેડૂતોને વ્યક્તિગત બહુ માર પડશે. પણ કુલ ઉત્પાદનનો અંદાજ 40 લાખ ટન જેટલો મૂકવામાં આવ્યો છે, ક્યાંક 42 લાખ ટન જેટલો મૂકવામાં આવ્યો છે. એમાં મોટા ફેરફારો ન આવે પણ ખેડૂતોને વ્યક્તિગત રીતે આ વર્ષે કુદરતે ખૂબ જ નુકસાની આપી છે. ખાસ કરીને મગફળી કરતા એ કપાસની હાલત બહુ ખરાબ થઈ છે. કપાસના ફૂલ અત્યારે ફરી ફરીને બેઠા છે તો ફરી ખરી જાય એવી પરિસ્થિતિ છે, અને એક જ છોડમાં ક્યાંક ઝીંડવું છે તો એક જ છોડની અંદર ક્યાંક નવું ફૂલ પણ બેસી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ફૂલ ખરી જાય ને ઝીંડવું રહી જાય, ઘણી વાર ઝીંડવા ખરી જાય છે એવી પરિસ્થિતિ જોઈ છે. પણ કપાસના ખેડૂતોની હાલત અત્યારે સૌથી ખરાબ છે. એટલે આવતીકાલે જયારે સોમવારે માર્કેટિંગ એડો શરૂ થાય ત્યારે વરસાદને લીધે આવકોને પણ માર પડે એવી શક્યતા દેખાય છે. કારણ કે આજે લગભગ 12 વાગ્યા પછી જે માહોલમાં બદલાવ આવવાનું શરૂ થયું હતું એ પછી વરસાદ ક્યાંક ઓછો, ક્યાંક ભારે, અતિ ભારે વરસાદ થયો છે અને પાણી વહેતા થઈ ગયા છે એ નક્કી છે, અને નુકસાની પણ નક્કી છે. સરકારે ખેડૂતોને જે થયું છે નુકસાન, ખેડૂતોને જે નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને નવેસરથી પેકેજની જાહેરાત કરવી જ પડે, એનાથી જ થોડી ઘણી કળ વળે એમ છે. બાકી ખેડૂતોને જે નુકસાની આર્થિક રીતે થઈ છે એ સરકાર પણ ભરપાઈ કરી શકે એવી પરિસ્થિતિ નથી. સરકારે એટલું ચોક્કસ કરવું જોઈએ કે ટેકાના ભાવે જે ખરીદી હજુ 11 નવેમ્બરે મગફળીમાં થવાની છે એને તાત્કાલિક શરૂ કરાવી દેવી જોઈએ, અને કપાસમાં પણ તાત્કાલિક સીસીઆઈ દ્વારા ડેમેજ માલની પણ ખરીદી કરવામાં આવે એવી શરત રાખવી જોઈએ, અને ખેડૂત સંગઠનોએ અને ખેડૂતો એવી માંગ પણ કરવી જોઈએ. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. પણ ફરીથી કહું છું કે તમારા વિસ્તારમાં ક્યાં વરસાદ છે, ક્યાં કેટલી નુકસાની છે, તમારી આજુબાજુ ખેતરોની શું પરિસ્થિતિ છે ચોક્કસપણે આની અંદર કોમેન્ટ દ્વારા જણાવજો.
આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. ફરીથી મળીએ કાલે સવારે સોમવારે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.